हेलो विद्यार्थियों, धोरण 10 विषय गणित प्रकरण 13 पृष्ठफल अने घनफळ। हवे एनो जे थोड़ो मोटो दाखलो छे 9મો 13.2 नो ए शीखवाड़ू छूँ, ते जुओ। बराबर, सेल्विनना घरनी छत उपर नळाकारनी आकारनी एक टाँकी छे। आमां भोयतळियाना लंबघन टाँकीमांथी पंप द्वारा पाणी भरवामां आवे छे। आ भूગર્ભ ટાંકી ઘનાકાર છે। ટાંકીના માપ 1.57 મીટર ગુણ્યા 101.44 મીટર ગુણ્યા 95 સેમી છે। છત ઉપર ટાંકીની ત્રિજ્યા 60 સેમી છે અને એની ઊંચાઈ 95 સેમી છે। જો ભોંયતળિયાની ટાંકી પાણીની પૂરેપૂરી ભરેલી હોય તો તેમાંથી છત ઉપરની ટાંકીને પૂરેપૂરી ભરી લીધા પછી ભોંયતળિયાની ટાંકીમાં પાણીની ઊંચાઈ કેટલી બાકી રહેશે અને છતની ટાંકીની ક્ષમતા સાથે ભોંયતળિયાની ટાંકીની ક્ષમતા સરખામણી કરો। બરાબર, હવે આપણે દાખલો ચાલુ કરીએ છીએ। પાઈ બરાબર લેશું 3.14। હવે આપણે પહેલાં બધી ટાંકીનું માપ લઈ લઈશું। હવે નળાકાર ટાંકી માટે આર બરાબર 60 સેમી એટલે 0.6 લઈશું। ઊંચાઈ એચ 95 સેમી છે એટલે એની 0.95 કરી દઈશું। હવે ઘનાકાર ટાંકીનું માપ, એની લંબાઈ એલ બરાબર 1.57 મીટર, પહોળાઈ બી બરાબર 1.44 મીટર અને એચ બરાબર 95 સેમી એટલે કે 0.95। આમ હવે છતની ટાંકીનું ઘનફળ, તો ભૂગર્ભ ટાંકીમાંથી નીકળેલા પાણીનું ઘનફળ છતની ટાંકીનું ઘનફળ। બરાબર, તો હવે છતની ટાંકીનું એટલે કે નળાકાર, તો પાઈ આર સ્ક્વેર એચ થાય। બરાબર, તો હવે એનું સૂત્ર પ્રમાણે ખાલી રકમ લખી દઈશું, તો પાઈ એટલે કે 3.14 લેવાના, આર 0.6 ગુણ્યા 0.6 બે વાર લેવાના ગુણ્યા 0.95। હવે આપણે જોઈશું પૂર્ણ ભરેલી ભોંયતળિયાની ટાંકીનું ઘનફળ। બરાબર, એટલે ભોંયતળિયાની નીચેની ટાંકી છે ને એનું ઘનફળ જોઈશું, તો એમાં આવશે એલ ગુણ્યા બી ગુણ્યા એચ। તો ઉપર આપણે લખ્યું છે એલ 1.57 ગુણ્યા બી 1.44 અને એલ એ છે 0.95। આમ છતની ટાંકીનું પાણીથી પૂરેપૂરી ભરાયા બાદ ભોંયતળિયાની ટાંકીમાં બાકી રહેલા પાણીનું ઘનફળ। બરાબર, તો હવે ઉપર લખ્યું ને એ પ્રમાણે લખવાનું છે, તો જે ભોંયતળિયાની ટાંકીનું, તો 1.57 ગુણ્યા 1.44 ગુણ્યા 0.95 માઇનસ 3.14 ગુણ્યા 0.6 ગુણ્યા 0.6 ગુણ્યા 0.95 લઈ લેવાનું છે। બરાબર, તો હવે પાછું 1.57 ગુણ્યા 0.6 ગુણ્યા 0.6 ગુણ્યા 4 ગુણ્યા 0.95, હવે માઇનસ 2 ગુણ્યા 1.57 ગુણ્યા 0.6 ગુણ્યા 0.6 ગુણ્યા 0.95। હવે બરાબર આપણને શું જવાબ મળશે, માઇનસ માઇનસ કરીશું એટલે ઉપર જો 1.57 મળશે, 0.6 મળશે, 0.6 મળશે અને 0.95 ગુણ્યા 2। બરાબર, એનું એ નીચે લખી દીધું। હવે ભૂગર્ભની ટાંકીમાં બાકી રહેલા પાણીની ઊંચાઈ, તો બાકી રહેલા પાણીનું ઘનફળ અપોન એલ ગુણ્યા બી। હવે પાણીનું ઘનફળ કેટલું છે, તો 1.57 ગુણ્યા 0.6 ગુણ્યા 0.6 ગુણ્યા 0.95 ગુણ્યા 2। હવે આપણે 1.57 છે ગુણ્યા 1.44 એ એલ ગુણ્યા બી લઈ લીધું। બરાબર, તો હવે એનો છેદ ઉડાડીશું, 157 ગયા 157 ગયા 6 6 36 36 અને ચોકું 144 થાય, પછી 2 ગુણ્યા 2 એટલે નીચે ઉપર 95 રહેશે, નીચે 2 રહેશે એટલે 0.475 જવાબ આવશે। બરાબર, હવે આપણે છતની ટાંકીનું ક્ષમતા અને નીચે અપરમાં ભોંયતળિયાની ટાંકીની ક્ષમતા, તો હવે 3.14 ગુણ્યા 0.6 ગુણ્યા 0.6 ગુણ્યા 0.95। બરાબર, હવે અપરમાં 1.57 ગુણ્યા 1.44 ગુણ્યા 0.95। હવે જુઓ 0.95 0.95 ગયા, હવે 6 6 36 36 ચોકું 144
અને ઉપર 157 ગુણ્યા 2 કરીએ એટલે 314 આવે, એટલે ઉપર 2 રહ્યા, નીચે 4 રહ્યા, એટલે 2 ગયા એટલે અપનમાં 2 જ જવાબ રહ્યા. એટલે આમ છતની ટાંકીની ક્ષમતા એ ભોંય તળિયાની ટાંકીની ક્ષમતા કરતાં અડધી હશે. બરાબર, હવે સમજો પડી ગઈ? હવે આ દાખલો થોડો સમજો અને લખજો. બરાબર, ચલો ઓકે.